Thank you. So, Kelvin chakra apne samajh lo che. वनस्पति मा पाइप तमारी टेक्स्टबुक बंद कर दे जो यहाँ ध्यान रख जो नकर चाहे बताए टेक्स्टबुक मां जो यार रख जो केल्विन मेल्विन केल्विन नाम नो मारना सको वैज्ञानिक कथा अने इना साथी हुए मध्य करना पेशी कई जगह है भाई मध्य परणा पेशी मध्य परणा पेशी मा कार्बन डाइऑक्साइड नु स्थापन थाय एटीपी नु स्थापन थाय अने ग्लूकोज बने अटले आपणे कार्य केव करवानु छे खबर छे CO2 माथी ग्लूकोज अथवा शर्करा बनाने के लिए बराबर आ दरमियान आपणे एटीपी एनएडीपीएच एनो उपयोग करसो आखी प्रक्रिया करसो એટલે કેલ્વિન ચક્ર થઈ જશે સમજાઈ ગયો આપણો ધ્યેય શું છે આપણો એમ આપણો ગોલ કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝ અને શર્કરા બનાવવી પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં એટીપી અને એનએડીપીએચના પ્રક્રિયકોની હાજરીમાં બરાબર આ બે શક્તિ છે ને આના સ્થાપન થશે અને આ વસ્તુ આપણને બનશે ક્લિયર ત્રણ પ્રક્રિયા મુખ્ય હોય છે કાર્બોક્સિલેશન થાય છે રિડક્શન થાય છે અને પુનઃસર્જન થાય છે ત્રણ પ્રક્રિયા થાય છે ક્લિયર મેલ્વિન કેલ્વિન નામના માણસે આની શોધ કરી છે એના સાથીઓએ પણ એની શોધ કરેલી છે એમાં એનું નામ પણ આપેલ જ છે આખું નામ એનું મેલ્વિન કેલ્વિન છે બરાબર છે મધ્ય પર્ણપેશીમાં આ પ્રક્રિયા થાય છે બરાબર છે અને રિબ્યુલોઝની હાજરીમાં થાય છે એટલે હવાના કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કરવા કાલે મેં તમને કીધું તો કોક જોઈ એ કોણ છે તો કે રિબ્યુલોઝ 15 બાય ફોસ્ફેટ રિબ્યુલોઝ 15 બાય ફોસ્ફેટ આ રિબ્યુલોઝ 15 બાય ફોસ્ફેટ આરયુબીપી કહેવામાં આવે છે બરાબર છે આ શું કરે છે ખબર છે તો કે હવાના કાર્બન ડાયોક્સાઇડ નો સ્થાપન કરાવે છે પકડી લે કાર્બન ડાયોક્સાઇડ ને પકડી શકે એટલે મારી હારે હાર આ પેલા દોરતા જાજો પછી આપણે એને ફરી પાછો સમજશું બરાબર છે એટલે મારી હાર વાર દોરતા જાજો એક પેલા તમે અહીંયા ધ્યાન આપો એક પેલા એક આવું રાઉન્ડ કરી લ્યો મોટું બધું એટલું બધું નહીં કે ચોપડાની બહાર નીકળી જાય ઓલું અર્ધ ગોળાકાર હોય ને તો એ મસ્ત રાઉન્ડ થશે બરાબર કાર્બોક્સિલેશન
તો તમને એટલી ખબર પડવી જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ હોય ક્યાં અને કાર્બન ડાયોક્સાઇડ એટલો કોઈ દી સ્થાપન થતો નથી આ રીતના આના ઉપર પ્રક્રિયા થાય બરાબર કાર્બન ડાયોક્સાઇડ છે આ રીતના જોડાઈ જાય છે એટલે કઈ પ્રક્રિયા થાય છે અહીંયા કાર્બોક્સિલેશન કાર્બોક્સિલેશન એટલે શું ભાઈ હવાના કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થવાની પ્રક્રિયા આ કાર્બોક્સિલેશન ની પ્રક્રિયા કરાવે છે કોણ લિબ્યુલોઝ 1,5 બાય ફોસ્ફેટ RUBP કહેવામાં આવે છે હારે હારે દોરતા જાજો બરાબર છે ઓલો રાઉન્ડ કરો ની જરાક આછો કરજો એટલે હવે અહીંયા લખો પછી આ રીતના હવે તમને એક જરાક માહિતી આપી દઉં આ તમે આ રાઉન્ડ કર્યું ને આમ બરાબર એટલે અહીંયા લખવાનું જુઓ એ ભાઈ મે જો ને અહીંયા લખવાનું આ RUBP એટલે આખું નામ પછી કાર્બોક્સિલેશન અહીંયા બધે આપ લખતું જાઓ પછી આને આમ કરી નાખવાનું ગાઢ એટલે મસ્ત થઈ જાય તમારો ગોળ નગર નહીં જાય ભાઈ સમજાઈ ગયું હવે કઈ રીતના કરવાનું ઈ હા એટલે જે ઓલું રાઉન્ડ કર્યું છે ને જરાક આછું કરજો પેલા પછી એને ધીરે ધીરે ગાંઠો કરતો જવાનું ભાઈ ચલો કાર્બોક્સિલેશન ની પ્રક્રિયા થાય એટલે અહીંયા બનશે 3 કાર્બન વાળો 3 ફોસ્ફો ગ્લિસરેટ આગળ 3 લખેલા છે એનો મતલબ એમ 3 કાર્બન છે એમાં હો 3 કાર્બન વાળો શું બને છે ફોસ્ફોગ્લિસરેટ આનો બીજો નામ શું છે ખબર છે ફોસ્ફોગ્લિસરિક એસિડ આનો ત્રીજો નામ શું છે ખબર છે PGA હા એ પછી હું છે ને લેક્ચર પૂરો થાય ને કે બધા નામ લખી દીધો ચલો રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ નો કાર્બોક્સિલેશન થવાથી 3 ફોસ્ફોગ્લિસરેટ બને છે આ દરમિયાન હવાના કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નો એમાં સ્થાપન થાય છે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આવે છે ક્યાંથી તો કે ભાઈ વાતાવરણમાંથી આવે એમાં તમે કે હું નાખવાના છે ચલો હવે પ્રક્રિયા થાય છે રિડક્શન ની કઈ પ્રક્રિયા થશે હવે રિડક્શન ની પ્રક્રિયા થાય રિડક્શન ભાઈ રિડક્શન એટલે શું થાય કા ઓક્સિજન દૂર થાય અને કા હાઇડ્રોજન ઉમેરાય ચલો અહીંયા રિડક્શન થયું છે કેનો ફોસ્ફોગ્લિસરેટ નો ભાઈ રિડક્શન થાય ને ત્યારે એક પ્રક્રિયા થાય છે ભાઈ કઈ પ્રક્રિયા થાય ખબર છે જો અહીંયા 2 મિનિટ બાદ અહીંયા શું થાશે ખબર છે 2 ADP સાથે શું જોડાશે અને આપણે શું કીધો તો હા કીધો તો ને ઇનઓર્ગેનિક અથવા અકાર્બનિક ફોસ્ફરસ બાય 2 ADP અને 2 ફોસ્ફરસ એકબીજા સાથે જોડાય એટલે શું બની જાય 2 ATP આવું થઈ જાય પણ અહીંયા ભાઈ આનાથી ઉલટી પ્રક્રિયા થવાની છે હું થવાનું છે
કારણ કે આપણે આ પ્રક્રિયા અહીંયા પહેલા દર્શાવી શું થાય છે એટીપી નથી બનતો એટીપી વપરાય છે હે વી ફોસ્ફોરીકરણની ઘટના બને ફોસ્ફોર આપણે અહીંયા કઈ પ્રક્રિયા દર્શાવી ફોસ્ફોરીકરણ પણ અહીંયા કઈ ઘટના બનાવવાની છે આપણે હા એને તાકાત આપશું તો કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝ બાકી ગ્લુકોઝ બને નહીં અહીંયા આપણે આ પ્રક્રિયા દર્શાવી પણ આ કઈ પ્રક્રિયા છે ફોસ્ફોરીકરણ અહીંયા હકીકતમાં થાવી કઈ જોઈએ હા ચલો એટલે અહીંયા આ પ્રક્રિયા ના આવે અહીંયા કઈ પ્રક્રિયા આવશે બી ફોસ્ફોરીકરણ કારણ કે ફોસ્ફોરીકરણ થાય લખી નાખ્યું હતું અરે ન સમજાવતો તો ભાઈ અહીંયા ફોસ્ફોરીકરણ થાય તો તો એટીપી આમાંથી બને તો ગ્લુકોઝ ના બને ભાઈ આપણે તો તાકાત આપવાની છે આ તમારો કાચો ઘઉંનો લોટ છે આ રોટલી છે આ ગેસ છે કે ચૂલો છે ભાઈ તો અહીંયા રિડક્શન થયું એટલે આપણે તાકાત આપી એટલે શું બનાવ્યું ખબર છે 2 એટીપી બરાબર 2 એટીપી માંથી આપણને મળશે 2 એટીપી અને 2 ઇનઓર્ગેનિક એટલે આમાં છે ઊર્જા લાગી પણ હજી આના સિવાય એક બનશે ખબર છે 2 NADPH એટલે હું છૂટો પડી જશે તો કે NADP પ્લસ રેડી ભાઈ હવે આપણે એ જોવાનું કે NADP ના કેટલા અણુ છે તો કે ભાઈ 2 જ છે બરોબર છે હવે એમાં તમારી ટેક્સ બુક માં છે આ પ્રક્રિયાને ભેગી દેખાય છે આપણે એને અલગ અલગ દેખાય આપણે ભાઈ અલગ અલગ જ દેખાડજો એટલે યાદ થઈ હો એમાં ભેગી દેખાડવા જાવ તો લોચા થઈ જાય ચલો રિવિઝન આપીએ જુઓ રિબ્યુલોઝ 1,5-ફોસ્ફેટ માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું સ્થાપન થવાથી કઈ પ્રક્રિયા થાય છે કાર્બોક્સિલેશન થવાથી શું બને છે આ ત્રણ નો મતલબ શું થાય હા ત્રણ કાર્બન બને ચલો જેનું રિડક્શન થવાથી આપણને પેલા રિડક્શન ક્યારે થાય એમનું તો રિડક્શન થાય નહીં ભાઈ તાકાત ઊર્જા આપવી પડશે ઊર્જા આપશું એટલે 2 ADP અને 2 NADPH એમાં વપરાઈ જશે વપરાઈ જશે એટલે 3-ફોસ્ફોગ્લિસરેટમાંથી ડાયરેક્ટ શું બની જશે ટ્રાયોઝ ફોસ્ફેટ ત્રણ કાર્બનનો સમૂહવાળી ટ્રાયોઝ ફોસ્ફેટ બની જાય છે આ લખી નાખજો ટ્રાયોઝ ફોસ્ફેટ બરાબર ટ્રાયોઝ ફોસ્ફેટ આપણે બની ગઈ ચાલો આ ટ્રાયોઝ ફોસ્ફેટ માંથી શું બની જાય તો કે નીચે સુક્રોઝ અને પછી આ સુક્રોઝ બની ગયો અને આ આપણો સ્ટાર્ચ એ બની ગયો દોરાઈ ગયો ભાઈ હવે જે રિક્વાયર અહીંયા જુઓ છે ભાઈ રિબ્યુલોઝ 1,5-ફોસ્ફેટ RUBP છે અહીંયા જુઓ બેન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરીમાં એનું સ્થાપન થાય છે અને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય એટલે 3-ફોસ્ફોગ્લિસરેટ બને એના પછીનો કેલ્વિન ચક્રનો બીજો તબક્કો એટલે કે રિડક્શન શરૂ થાય રિડક્શન શરૂ થવાથી 2 ATP માંથી શું બની જાય છે 2 ADP અને 2 ઇનઓર્ગેનિક ફોસ્ફરસ છૂટા પડે છે NADPH માંથી શું બની જાય છે
રિડક્શન થયું ને હ તો 2 NADPH માંથી શું બની જાય 2 NADP અને 2 H+ છૂટા પડે એટલે રિડક્શન ની પ્રક્રિયા પૂર્ણ થાય અને આપણને નિપજ મળી જાય ટ્રાયોઝ ફોસ્ફેટ ટ્રાયોઝ ફોસ્ફેટ માંથી આગળ જતા શું બની જાય છે તો કે સુક્રોઝ અને સુક્રોઝ છે એ આપણે આગળ ભણી ગયા સ્ટાર્ચ કણમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે ક્લિયર તો હવેની પ્રક્રિયા કરાવવાની કઈ જરૂર જ નથી ભાઈ પણ ના જરૂર છે શું કામે કારણ કે રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ તો ઈ એક પ્રકારનો ઉત્સેચક કહેવાય એટલે પાછી કઈ પ્રક્રિયા કરાવવી પડે આપણે તો કે પુનઃસર્જનની પ્રક્રિયા કરાવવી પડે કારણ કે આ રિબીનું પુનઃસર્જન કરવું પડશે ને કારણ કે બીજી વખત સુક્રોઝ ઉત્પન્ન કરવો હોય છે તો વળી ટ્રાયોઝ ફોસ્ફેટ કાઢશો ક્યાંથી એટલે આપણે શું કરવું પડે એને રીસાયક્લિંગ કરવું પડે શું કરવું પડે પુનઃસર્જન કરવું પડશે કરવું પડશે ને ચલો હવે કઈ પ્રક્રિયા થશે તો કે પુનઃસર્જન પુનઃસર્જન થાય એટલે ટ્રાયોઝ ફોસ્ફેટ માંથી શું બની જાય છે તો કે આપણો આરયુબીપી એટલે કે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ પણ અહીંયા એક વસ્તુ ભાઈ એડ કરવી પડે ભાઈ જરાક તાકાત આપવી પડશે હું આપવી પડશે તાકાત આપવી પડશે એટલે એટીપી નું રૂપાંતર શેમાં થઈ જાય છે એડીપી એટીપી વપરાશે પાછી વાર બરાબર અહીંયા તમે આ નહીં લખો તો ચાલશે હો ભાઈ કારણ કે ઈ છે ઈ આમાં પ્રક્રિયામાં વપરાઈ ગયા હોય રિડક્શન દરમિયાન એટલે ઈ ના લખો તો ચાલશે અને લખાવી તો કઈ ચિંતા નહીં કરતા બરાબર હા ભાઈ અહીંયા જરા જુઓ આ ટ્રાયોઝ ફોસ્ફેટ માંથી જ્યારે સુક્રોઝ બનતું હશે ત્યારે જો એમાં એટીપી મળી જાય એને ઊર્જા મળે તાકાત મળે એટલે એટીપી નું એટીપી બની જાય અને પુનઃસર્જન થઈ અને શું બની જાય છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ ભાઈ આ પ્રક્રિયા 6 વખત થઈ ને 1 2 3 4 5 6 વખત ત્યારે એક ગ્લુકોઝ નો અણુ મળે સમજાણો એટલે 6 કાર્બન ડાયોક્સાઇડ ના અણુ પછી હાલો આમાં વપરાણો હું જોજો હું કહી દઉં ભાઈ જોજો શું વપરાણો તો કે એક ગ્લુકોઝ નો અણુ બનાવવા માટે પછી લખજો શું શું વપરાણું આમાં રો મટીરીયલ કેટલું જોઈએ લોટ મીઠું ચટણી કેટલું જોઈએ એ જોઈએ બરાબર કાર્બન ડાયોક્સાઇડ કેટલો એક છે આ પ્રક્રિયા કેટલી વખત થશે એટલે આપણે જોશે શું ભાઈ 6 કાર્બન ડાયોક્સાઇડ બરાબર વત્તા એટીપી ક્યાં ગઈ આ બી અહીંયા અને એક એટલે કેટલી એટીપી જોશે કેટલી વખત થશે કેટલી એટીપી જોશે 18 એટીપી હાલો એનએડીપી એચ કેટલા છે 2 કેટલી વખત થશે 6 કેટલા એનએડીપી એચ 12 એનએડીપી આટલું થાય ત્યારે આપણને શું મળે ભાઈ એક ગ્લુકોઝ વત્તા 18 એટીપી વપરાણી તો 18 એડીપી અને 18 ખોટું હા દીકમ દીક કહેવાય આને એને રવને નિંદર કહેવાય એને ભાઈ સુસુપ્ત અવસ્થા કહેવાય દેડકાની સુસુપ્ત અવસ્થા હોય ને હા એ કે 18 એટીપી તો 18 એટીપી દીકોને આપણો હું જાય કે
ભાઈ દાદા ના હોય આ 12 એને ડીપીએ જો બનાણો તો રિડક્શન 12 જ વખત થી તો 12 જ એને ડીપી મળે મળે હા એટલે એક ગ્લુકોઝ ના અણુ માટે ભાઈ આ નીટ નો પ્રશ્ન છે ધ્યાન રાખજો આયા લખી નાખો કાગળો એક ગ્લુકોઝ નો અણુ બનાવવા માટે આટલી વસ્તુ હોય બરાબર છે કાર્બન ડાયોક્સાઇડ હોય 18 એટીપી એ પછી લખજો ને ભાઈ આને તો ક્યાં ઉતાવળ છે જાણે હાવ 18 એટીપી હોય 12 એનએડીપીએચ હોય ત્યારે 18 એડીપી છૂટું પડે અને 12 એનએડીપી છૂટું પડશે ત્યારે ગ્લુકોઝ નો એક અણુ બને અને આ આખે આખી પ્રક્રિયા ભાઈ થાય ક્યાં બરાબર એટલે મુખ્ય ત્રણ પ્રક્રિયા થઈ આમાં કઈ કઈ પ્રક્રિયા થઈ કાર્બોક્સિલેશન રિડક્શન અને પુનઃસર્જન રેડી ભાઈ ક્લિયર લખી લ્યો નિરાયતે પછી જોઈ લ્યો પછી પાછું આપણે એક વખત રિવિઝન કરાવીએ